હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ યુનિટ નંબર વન ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ તો આ યુનિટ એક એવી લેડી વિશે વાત કરેલી છે જેનો અપ પગ ન હોવા છતાં એટલે કે અપંગ હોવાથી પણ તેણે માઉન્ટેન એવરેસ્ટને સર કરેલો છે તો અરુણિમા કોણ છે તેના વિશે આપણે આ યુનિટમાં જોવાનું છે તો ભાષાંતરમાં ધ્યાન આપીશું આપણે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા છે તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની પ્લેયર હતી વેન વોઝ ઓન અ ટ્રેન સમ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય ત્યારે અમુક ઠગ્સ એટલે કે લૂંટારાઓ તેનો સોનાનો ચેન છે તે સ્નેચ એટલે કે આચકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા હવે અરુણિમા સિન્હા તેની સામે લડે છે છે પરંતુ તે તે એક ટ્રેન બહાર ફેંકાઈ જાય અને પોતાનો ડાબો પગ ગુમાવી બેસે છે ધ ધીસ હેપન વેન સી વોઝ ટ્વેન્ટી ફોર એટલે જ્યારે તે ચોવીસ વર્ષની હતી ત્યારે આ ઘટના તેની સાથે બને છે હવે એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ એટ સ્પિરિટ એટલે કે જો કે આ ઘટનાથી તેની ખેલદિલમાં સ્પિરિટ એટલે ખેલદિલ અથવા ભાવનામાં કોઈ પણ જાતની અસર થતી નથી એટ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ એટલે કે એ એમ એસ જે સંસ્થા છે દિલ્હીની તેના દ્વારા તેને કૃત્રિમ પગ છે તે ફિટ કરવામાં આવ્યું અ યર લેટર એટલે કે એક વર્ષ બાદ શી વોઝ રિટર્ન તો એક વર્ષ બાદ તે એવી એવી સ્ત્રી સ્ત્રી દુનિયાની પહેલી બને છે જે અપંગ હોવા છતાં પણ એક માઉન્ટેન એવરેસ્ટને સર કરે છે ધીસ ઇઝ હરફોર્ગેબલ અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ કરેઝ એન્ડ ઇન્સ્પિરેશન તો આ એક એની આશા ઉત્સાહતા અને પ્રેરણાની એક અવિસ્મરણીય સ્ટોરી છે લેટ્સ રીડ તો ચાલો આપણે વાંચીએ ફોર સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ તો ચાર દ્રશ્ય તેના પોતાના શબ્દોમાં કહેલા છે તે આપણે વાંચીએ સીન નંબર વન આપણે જોઈએ કે તેની સાથે શું થાય છે આ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ અરૂણિમા સિન્હા કહે છે કે મને જોકા આવવાનું શરૂ થયું હતું અથવા હું જોકા ખાઈ રહી હતી માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક મારી આંખો બંધ હતી પરંતુ મારું મન છે તે હજુ જાગૃત હતું આઈ રિમેમ્બર મને યાદ છે સમવન સેઇંગ ધેટ બર્લી બરેલી વુડ કમ આફ્ટર સમટાઇમ મને યાદ છે કોઈ એવું કહેતું હતું કે બરલી છે તે બેલી એક બેલી એક સ્ટેશન છે જે ઉત્તર પ્રદેશમાં આવ્યું છે તે સ્ટેશન આવવાનું છે આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ હેન્ડ ટગિંગ એટ મા હું એક ઊંડા વિચારોમાં હતી ત્યારે મને એવો અનુભવ થયો કે કોઈક છે તે મારો સોનાનો ચેન છે તે આચકવાનો પ્રયત્ન કરી રહ્યું છે ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય છે જે આપણી પાંચ ઇન્દ્રિયો હોય છે એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય છે તેનો ખૂબ જ શ્રેષ્ઠ સાથી તરત જ મારી આંખો ખોલી ને જોયું તો માણસ અથવા યંગ યુવાનો મારી આજુબાજુ હતા ડ્રોંગ લુક્સ એન્ડ બિહેવિયર ગીવ મી એન્ડ ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન તે ખૂબ જ પીધેલી અવસ્થામાં હોય તેવું મને લાગ્યું અને તેનું વા બિહેવીયર વર્તન કેવું હતું તે તરત જ મને ખબર પડી ગઈ અથવા તેનો ઈરાદો મને તરત ખબર પડી ગઈ આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ટુ પાર્ટિંગ વિથ માય ચેન તો તરત જ હું ઊભી થઈને તેને એવું કહેવા લાગી કે મને મારો ચેન દેવાનો કોઈ પણ જાતનો વિચાર નથી અથવા હું મારો ચેન આપવા માંગતી નથી સો ધે કમ ટુગેધર એટ મી તો તેઓ મારી તરફ આવવા લાગ્યા તો મારી તરફ ધસી આવ્યા આગળ આપણે જોઈએ ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ હવે મારો જે રેલવેનો કમ્પાર્ટમેન્ટ હતો તે પેસેન્જરોથી ફૂલ હતો નન ઓફ માય ફેલો પેસેન્જર્સ પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ વોટ ફોર ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ હવે કોઈ પણ વ્યક્તિએ પૂછવા પણ ન આવ્યું કે તેની સાથે શું થયું છે તો

ચેન હવે ઠગ્સ ને અથવા લૂંટારા તે નામ આપે છે વુલ્વ્સ કે વુલ્વ્સ છે એટલે કે વરુ છે તે વરુઓ છે તો મારો સોનાનું ચેન છે તે આચકવાનો ફરીવાર હુમલો કર્યો સ્ટીલ આઈ રેસિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ હવે મેં તેનો વિરોધ કર્યો છતાં પણ એક વ્યક્તિએ અથવા એક યુવાને જનૂનમાં આવી અને ખૂબ જ વધારે પડતી અથવા તેના પૂરેપૂરા બળથી મને એક લાત મારી ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ તો બેલેન્સ ગુમાવ્યું અથવા સંતુલન ગુમાવ્યું અને હું રિકવર થઈ શકી નહીં આઈ લિટલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન્સ હવે આઈ લિટલી ફ્લુ આઉટ ઓફ ટ્રેન એટલે હું ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ છતાં પણ મેં મારો મોબાઈલ છે તે મોબાઈલ ફોન પકડી રાખ્યો આઈ વોઝ મિડ એર વેન આઈ વોઝ ફ્લુ રાઇટ ઇન ટુ અનધ ટ્રેન મુવી ઓન ધ નેક્સ્ટ ટ્રેક હવે હું આગળનો જે પણ કઈ પાટો હતો જ્યાં બીજી ટ્રેન આવી રહી હતી ત્યાં હું ફેકાય માય બોડી હિટ ધ મુવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડિંગ ટુ માય ટ્રેન હવે જે બાજુની ટ્રેન જઈ રહી હતી તેના લોખંડ સાથે અથવા તેના સ્ટીલ સાથે હું પચડાય અને ફરી હું મારી ટ્રેન સાથે આવીને ભટકાય this ping pong must have continued for several second before gravitation force pulled me down એટલે કે આ જે ઘટના છે એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં ભટકાવાની તે થોડીક ક્ષણો સુધી ચાલુ રહ્યા અને જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળના લીધે હું નીચે ન પસડાય ત્યાં સુધી આ ઘટના શરૂ રહી ધીસપાઇટ માય एफर्ट्स માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક હવે મારા પ્રયત્નો કર્યા છતાં પણ મારો જે ડાબો પગ છે તે રેલવેના પાટા ઉપર પડ્યો હવે મારા પગ ગજ કરતો અવાજ આવે છે ધેર વોઝ નો વન ઓફ વન ઓફ ટુ ઇયર માય ઇન્ટેન્શન ઇન્ટેન્સ સ્ક્રીમ હવે મારી તીવ્ર ઇન્ટેન્સ એટલે તીવ્ર અને સ્ક્રીમ એટલે ચીસ મારી તીવ્ર ચીસો સાંભળનાર ત્યાં કોઈ પણ હતું નહીં આઈ લે મોશન ફોર વાઇલ્ડ વોચિંગ ધાઇટ ઓફ હવે અંધારામાં હું જોતી રહે અથવા ઝાખી ન પડે ત્યાં સુધી તેને જોતી રહે અને ત્યારબાદ હું બે વાન બની ગઈ તો સીન વન આપણે અહીં સુધી વિડીયો રાખીશું અને સીન ટુ થ્રી અને ફોર આપણે આગળના વિડીયો બનાવીશું તેમાં આપણે જોઈશું